સુરતની ડિંડોલી પોલીસે બે વાહન ચોરોને ઝડપી પાડ્યા છે. બંને વાહન ચોરોનો કૌટુંબિક સંબંધ સારા બનેવીનો છે. આરોપીઓ મોજશોખ પૂરા કરવા માટે વાહનોની ચોરી કરતા હતા. હાલ પોલીસે 12 ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. સુરતમાં ડિંડોલી પોલીસની ટીમે નવાગામ સંતોષીનગર ગરનાળા પાસેથી ચોરીની એક બાઇક સાથે પંકજ વીરેન્દ્ર દાહન બહાદુર વિશ્વકર્મા અને પંકજકુમાર મહેશ ખેલવાન મિસ્ત્રીને ઝડપી પાડ્યો છે. પોલીસે બંનેની કડક પૂછપરછ કરતા અન્ય 12 વાહનોની પણ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી, જેથી પોલીસે મોપેડ બાઇક મળી કુલ 12 વાહનો કબજે કર્યા હતા. પોલીસ તપાસમાં ડિંડોલી ઉધના વરાછા પાંડેસરા લિંબાયત પોલીસ મથક મળી કુલ 11 ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે. પોલીસના જણાવ્યા મુજબ બંને આરોપીઓ કૌટુંબિક સાડા બનેવી છે. બંને આરોપીઓ પોતાના મોજશોખ તેમજ મોડી રાત્રે શહેરમાં ફરવા માટે સોસાયટીમાં પાર્ક કરેલા વાહનોના લોક ડુપ્લિકેટ માસ્ટર કી વડે ખોલી વાહનોની ચોરી કરતા હતા અને બાદમાં શહેરના અલગ અલગ વિસ્તારમાં ફેરવતા હતા. જ્યારે વાહનમાં પેટ્રોલ ખતમ થઈ જાય ત્યારે ચોરી કરેલા વાહનોને અલગ અલગ જગ્યાએ મૂકી દેતા હતા. હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ અને એની અન્ય સ્ટાફ દ્વારા એ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં હકીકત એ મુજબ છે કે બે આરોપીઓ, એકનું નામ પંકજ વીરેન્દ્ર વિશ્વકર્મા અને એકનું નામ પંકજકુમાર મહેશ મિસ્ત્રી, આ બંને આરોપીઓ કૌટુંબિક સાળા બનેવી થાય છે. બંને જણા પોતાના મોજશોખ માટે અને ફરવા માટે વ્હીકલ ચોરી કરતા હતા. જે વ્હીકલ તેઓ કોઈ પણ જગ્યાએથી જે પાર્કિંગ હોય ત્યાંથી પોતાની એક પાસે એક માસ્ટર કી હતી, માસ્ટર કી દ્વારા આ વ્હીકલના લોક ખોલી અને ત્યાંથી લઈ જતા હતા અને જ્યાં સુધી એનું પેટ્રોલ પૂરું ન થાય અથવા અન્ય કોઈ એને તકલીફ ન પડે ત્યાં સુધી ચલાવે રાખતા હતા અને ગમે ત્યાં મૂકી દેતા હતા. આ પ્રકારની હિંમત તેઓ ધરાવતા હતા. પોલીસે તેઓની બંનેની ધરપકડ કરી છે અને બંને પાસેથી કુલ 12 વ્હીકલ જપ્ત કરવામાં આવ્યા છે અને હજી પણ બી અન્ય વ્હીકલ મળી શકવાની સંભાવના હોવાથી પોલીસ એની ફર્ધર પોલીસ કસ્ટડી માટે એપ્લાય કરશે. આ બંને આરોપીઓ દ્વારા જેટલી મુદ્દામાં રિકવરી થઈ છે અત્યાર સુધી એમાં કુલ 11 ગુના ડિટેક્ટ કરવામાં આવ્યા છે, જેમાં ડિંડોલીના 6, ઉધનાના 2, એક પાંડેસરા, એક વરાછા અને એક લિંબાયતનો ગુનો છે. આ ઉપરાંત અમે અન્ય પોલીસ સ્ટેશનનો પણ સંપર્ક કરી રહ્યા છીએ કે તેમને ત્યાં પણ આવી કોઈ બનાવ બન્યો હોય તો પોલીસ ડિંડોલી પોલીસને સંપર્ક કરે જેથી અન્ય કોઈ ગુનાઓ હોય એ પણ રિકવર થઈ શકે. આ બંને આરોપીઓની જે અત્યાર સુધીની અમને માહિતી છે એની પ્રાથમિક પૂછપરછમાં એ તેઓ જણાવેલ કે બંને જણા મોજશોખ માટે આ વ્હીકલ ચોરતા હતા અને જ્યારે એનું પેટ્રોલ પૂરું થઈ જતું હતું ત્યારે તેઓ તે વ્હીકલ મૂકી દેતા હતા ગમે તે જગ્યાએ. બંને જણા મિસ્ત્રી કામ કરે છે અને રાતના સમયે આવી રીતના વ્હીકલ ચોરવા માટે નીકળતા હતા. અત્યારે જે પ્રાથમિક માહિતી છે એ મુજબ 12 બાઇક રિકવર કરવામાં આવ્યા છે, પરંતુ અન્ય કોઈ જગ્યાએ ચોરી કરી અને વેચી દીધા હોય એની પૂછપરછ હજી બાકી છે. આ તમામ ઇન્વેસ્ટિગેશન માટે અમે ફર્ધર પોલીસ કસ્ટડી માટે એપ્લાય કરશું. ડિંડોલી પોલીસને બાતમી મળી હતી કે બે વ્યક્તિઓ ચોરી કરાયેલ વ્હીકલ દ્વારા સંતોષનગર જે નવાગામમાં સંતોષનગર 4 રસ્તા જે નવાગામ પાસે આવેલું છે ત્યાંથી પસાર થનાર છે. આ બાતમી હકીકતને આધારે પોલીસે ત્યાં વોચ ગોઠવી હતી અને બે વ્યક્તિઓ જે બાતમી મુજબના વ્હીકલ જે એનફિલ્ડ હતું એમાંથી પસાર થતા હતા ત્યારે તેઓને રોકીને પૂછપરછ કરી હતી, જેમાં તેઓ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા તેથી પોલીસની શંકા વધુ મજબૂત થઈ હતી. ત્યારબાદ એની યુક્તિ પ્રયુક્તિથી પ્રોપર પૂછપરછ કરતા તેઓએ આ અન્ય ગુનાઓ આચરેલા હોવાનું કબૂલ કર્યું હતું. બ્યુરો રિપોર્ટ, S24 ન્યૂઝ, સુરત.